નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ ધોરણ 3 વિષય હિન્દી એસાઇનમેન્ટ એનો ભાગ 2. ભાગ 1માં આપણે પ્રશ્ન 1 અને 2 એના વિશે અભ્યાસ કર્યો હતો, બરાબર? તો આજે આપણે હિન્દીનો એસાઇનમેન્ટનો ભાગ 2 એમાં પ્રશ્ન 3 તરફ આગળ અભ્યાસ શરૂ કરીએ. તો જુઓ બાળમિત્રો, અહીંયા આગળ પ્રશ્ન 3અમાં કૌંસમાં આપેલા શબ્દોમાંથી ધંધાધારી વ્યક્તિના નામ શોધીને ચિત્રોની નીચે લખો. તો અહીંયા ચિત્રો આપી દીધેલા છે અને ઉપર કૌંસમાં જવાબ આપેલા છે, બરાબર? ધંધાધારી વ્યક્તિઓ, બરાબર, કામધંધો કરતા હોય, વ્યવસાય કરતા હોય, કોઈ કામ કરતા હોય, એ બધા એના નામ આપેલા છે. તો હલવાઈ શું કરે? મીઠાઈ બનાવે. દરજી કપડાં સીવે. ડૉક્ટર તો દવા આપી, બરાબર. ધોબી કપડાં ધોવે. સૈનિક દેશની રક્ષા કરે. શિક્ષિકા ભણાવે. ડાકિયા ટપાલ આપે. અને માળી એ ફૂલ છોડને ઉછેરે, બરાબર. અહીંયા આગળ ચિત્રો જોવાના અને કોને શું કહેવાય તેનું આ હિન્દીમાં શબ્દ ઉપર આપેલા છે તે શોધીને લખવાનું છે, બરાબર. ચાલો, તો પહેલા નંબરનું ચિત્ર શેનું છે? તો સૈનિકનું, બરાબર. અહીંયા છે સૈનિક, તમારે લખવાનું સૈનિક. બીજા નંબરનું માલી શું છે? બીજા નંબરનું ચિત્ર માલીનું, બરાબર. ત્યાર પછી શિક્ષિકા. ત્રીજા નંબરનું ચિત્ર શેનું છે? શિક્ષિકાનું, બરાબર. અહીંયા લખ્યું છે શિક્ષિકા ઉપર, જુઓ આ રહ્યું શિક્ષિકા અને આ રહ્યું માલી, બરાબર. ચાલો, તો ડાક્ટર, ડાક્ટર ક્યાં લખ્યું છે? આ રહ્યું ડાક્ટર, બરાબર. ચાલો, હવે આગળનું ચિત્ર જોઈશું આપણે. તો આ શેનું છે? ધોબીનું. શેનું ચિત્ર છે? ધોબીનું, બરાબર. અહીંયા લખ્યું છે નીચે ધોબી, જુઓ જવાબ આપેલો છે ને, ધો બી. ચાલો, એના પછી શેનું ચિત્ર છે? હલવાઈનું. અહીંયા લખવાનું હલવા ઈ, બરાબર. ચાલો, એના પછી શેનું ચિત્ર છે? કપડાં સીવે છે એને શું કહેવાય? દ ર જી અથવા તો દરજી એવું પણ લખી શકાય. ચાલો, એના પછી ટપાલી છે એને હિન્દીમાં શું કહેવાય? ડાકિયા. ડાકિયા, ડાક લાયા, બરાબર. એટલે ટપાલી, ટપાલ લાવ્યો. એના પછી પ્રશ્ન નંબર 3 બ. અક્ષરોને યોગ્ય ક્રમમાં લખીને સાચો શબ્દ બનાવો, બરાબર. અહીંયા આગળ ચિત્ર આપેલું છે એ ચિત્ર પરથી આપણે સાચો શબ્દ બનાવવાનો છે. ચિત્ર શેનું છે? છોકરાનું. અને એની હિન્દીમાં શું કહેવાય? લડકા. તો અહીંયા આગળથી આપણે લ ડ અને કા આવી રીતના ગોઠવીને આડા અવળી શબ્દો છે એને ગોઠવીને આપણે લખવાનું છે લડકા, બરાબર. પછી આ પતંગનું ચિત્ર છે તંગ પગ, તો એને ગોઠવીને લખવાનું પ તંગ ગ, બરાબર. ચાલો, એના પછી શેનું ચિત્ર છે? તો બકરીનું છે, બરાબર. તો લખવાનું બ ક રી, બરાબર. ચાલો, પછી ચોથા નંબરનું સૂરજનું ચિત્ર છે અને આપણે શોધીને લખવાનું સૂરજ, બરાબર. સૂરજ પાછળથી શોધીને લખવાનું. પાંચમા નંબરનું ચિત્ર ઉંદર, એને હિન્દીમાં શું કહેવાય? ચૂહા. તો અહીંયા લખ્યું છે ચૂહા, બે શબ્દ છે આગળ પાછળ, બરાબર. એને ગોઠવીને લખવાનું છે. ચાલો, એના પછી શેનું ચિત્ર છે? ચકલીનું, બરાબર. ચકલીને હિન્દીમાં શું કહેવાય? ગૌરૈયા. શું લખાય? ગૌરૈયા. ચાલો, સાતમા નંબરનું ચિત્ર છે ચશ્માનું, એને હિન્દીમાં શું કહેવાય? ઐનક. શું કહેવાય? ઐનક, બરાબર. ચાલો, એના પછીનું ચિત્ર છે
આઠમા નંબરનું ચિત્ર જુઓ. ઈમલીનું, શેનું છે? ઈમલીનું. બરાબર, તમારે લખવાનું અહીંયા આગળ ઈમલી. નવમા નંબરનું શેનું છે? દવાતનું. બરાબર, દવાત એટલે શાહીનો ફળિયો. તો લખવાનું દવાત. બરાબર બાળ મિત્રો, ચાલો અહીંયા આગળ આપણા ચિત્રો પણ પૂર્ણ થાય છે. હવે આગળ જોઈએ. જો બધા ચિત્રોના બધા નામ અહીંયા આગળ સાચા જવાબ સાથે આપી દીધેલા છે. બરાબર, પ્રશ્ન નંબર 3 ક, એમાં વારના ખૂટતા નામ લખો. તો વારના નામ આપણને આપી દીધેલા છે, જ્યાં નામ ખૂટતું હોય એ નામ આપણે અહીંયા લખવાનું છે. તો સોમવાર, મંગળવાર, પછી કયો વાર આવે? બુધવાર. બરાબર, તો અહીંયા લખવાનું બુધવાર. પછી ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર. બરાબર, ચાલો આ રીતના નામ તમારે લખી દેવાના ખૂટતા હોય એના. એના પછી બીજા નંબરનું જોઈએ સોમવાર. તો સોમવારની પહેલાં કયો આવે? તો રવિવાર. રવિવાર પછી સોમવાર. સોમવાર પછી મંગળવાર, બુધવાર અને ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. થઈ ગયા 7 વારના નામ. ચાલો એના પછી ત્રીજા નંબરનું રવિવાર, સોમવાર. પછી કયો વાર આવે? રવિવાર, સોમવાર પછી મંગળ. બરાબર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર. ચાલો ચોથા નંબરનું બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, સોમવાર અને મંગળવાર. બરાબર, ચાલો પાંચમા નંબરનું શુક્રવાર, શનિવાર. શનિવાર પછી કયો વાર આવે? તો રવિવાર, સોમવાર. સોમવાર પછી મંગળવાર, બુધવાર અને ગુરુવાર. બાળમિત્રો, નીચે બધા જ જવાબો તમને આપી દીધેલા છે, જેથી કરીને તમને વાંચવામાં સરળતા પડે. બરાબર, જો આ રીતના જવાબો તમને આપી જ દીધેલા હોય એટલે તમારે જોઈને લખતું રહેવાનું. બરાબર, ચાલો એના પછી પ્રશ્ન નંબર 4. ચિત્ર ઓળખી સાચા શબ્દની સામે સાચાની નિશાની કરો. તો અહીંયા ચિત્ર આપેલું છે ગાયનું, અને આ ઉદાહરણમાં જો આપી દીધું છે ગાય, ઘોડા અને બકરી. બરાબર, તો અહીંયા આગળ ગાય એની સામે લખેલું છે, એની ઉપર સાચું કરેલું છે. તો નીચે તમારે પણ એ રીતના ચિત્રો જોવાના, જે સાચો શબ્દ હોય એની પર સાચું બાજુમાં બોક્સ આપ્યું છે તેમાં કરી દેવાનું. ચાલો શેનું ચિત્ર છે? તો તીરનું. શેનું છે? તીરનું. તો અહીંયા તમારે તીરના ખામાં સામેના ખાનામાં સાચું કરવાનું છે. બીજા નંબરનું માછલીનું ચિત્ર છે, એને શું કહેવાય હિન્દીમાં? મછલી કહેવાય. બરાબર, એટલે બીજા નંબરના બોક્સમાં સાચું કહેવાય કરવાનું છે. ચાલો એના પછી ત્રીજા નંબરનું જોઈએ આપણે ઘડિયાળનું. હાથમાં પહેરવાની ઘડિયાળને શું કહેવાય? કાંડા ઘડિયાળ, અને હિન્દીમાં કલાઈ ઘડી. બરાબર, દીવાર ઉપર લટકાવી અને દીવાર ઘડી, અને ટેબલ પર મૂકવાની ઘડીને ટેબલ ઘડી કહેવાય. ચોથા નંબરનું શેનું ચિત્ર છે? તો ધ્વજનું છે. બરાબર, તો એમાં રજાઈ, ઝંડા કે ધજા. ધજા કેવી હોય? મંદિર ઉપર લગાવી અને ત્રિકોણાકારને ધજા કહેવાય. બરાબર, આને રજાઈ કહેવાય નહીં, તો આને શું કહેવાય? ઝંડા. એટલે આપણે ઝંડાવાળા બોક્સમાં એની સામે સાચાની નિશાની કરીશું. બરાબર, ચાલો હવે એના પછી આગળનું ચિત્ર આપણે જોઈશું. તો પાંચમા નંબરનું કયું ચિત્ર છે? બિલ્લીનું. બરાબર, બિલ્લીવાળા બોક્સની સામે સાચાની નિશાની કરવાની છે. તો અહીંયા આગળ સાચું કરવાનું. ચાલો એના પછી છઠ્ઠા નંબરનું શેનું ચિત્ર છે? ગોળ ગોળ દેખાય છે કે લંબગોળ દેખાય છે? તમે કહેશો લંબગોળ છે, તો આને શું કહેવાય? અંડા કહેવાય. શું કહેવાય? અંડા. બરાબર, એટલે નીચે અંડા લખ્યું છે ત્યાં આપણે સાચું કરીશું. ચાલો એના પછી સાતમા નંબરનું ચિત્ર છે સૂર્યનું. બરાબર, શેનું ચિત્ર છે? સૂર્યનું. ચંદ્ર તો તમે જોયેલો છે ને,
ચંદ્ર આવો હોય નહીં, સૂર્યની સામેના બોક્સમાં સાચું કરવાનું છે. એના પછી રિક્ષાનું ચિત્ર છે, તો રિક્ષા ક્યાં લખ્યું છે? કાર, સ્કૂટર અને રિક્ષા, તો રિક્ષા છેલ્લા નંબરે લખ્યું છે, એટલે છેલ્લા નંબરના બોક્સની બાજુમાં સાચું કરવાનું છે. ચાલો એના પછી નવમા નંબરનું બેટનું ચિત્ર છે, બરાબર, અથવા તો બલ્લા. બેટને શું કહેવાય? બલ્લા. તો પહેલું શું લખ્યું છે? લકડી. પછી પેન્સિલ કે બેટ, તો શું લખ્યું છે આ સાચું? બેટ. તો બેટની સામેના બોક્સમાં સાચું કરવાનું. ચાલો આ શેનું ચિત્ર છે? ડમરૂનું. શેનું ચિત્ર છે? ડમરૂ. તબલું આવું હોય નહીં, બરાબર, ઢોલકા જેવું હોય. એના પછી અગિયારમા નંબરનું ચિત્ર આપણે જોઈશું, તો શેનું ફૂલ છે? ગુલાબ, મોગરા કે સૂર્યમુખી? તો તમે કહેશો આ સૂર્યમુખીનું છે, બરાબર. સૂર્યમુખીનું ફૂલ જોયું છે ને, મોગરાનું, ગુલાબનું, ગુલાબને મોગરો આવો હોય નહીં. એના પછી બારમા નંબરનું ચિત્ર બધાને ખબર છે કે આ પતંગનું ચિત્ર છે, બરાબર. તો બાળમિત્રો, અહીંયા આગળ આપણા ચિત્રો પણ પૂર્ણ થયા. હવે આપણે આગળ પ્રશ્ન નંબર બે તરફ જઈશું. તો પ્રશ્ન નંબર ચાર તરફ જઈશું. તો પ્રશ્ન નંબર ચારમાં શું છે? ચાર બમાં નીચે આપેલી ઘડિયાળમાં જોઈને ખાલી જગ્યામાં સમય લખો. ત્રણ ઘડિયાળનો સમય લખવાનો છે. તો મેં તમને ઘડિયાળ જોતાં પણ શીખવાડી દીધું હતું, બરાબર, ગણિતમાં પણ શીખવાડ્યું હતું ને. તો એમાં બરાબર મોટો કાંટો 12 ઉપર હોય, નાનો કાંટો જે અંક ઉપર હોય તેટલા વાગ્યા કહેવાય, બરાબર. પછી મિનિટ પણ શીખવાડી હતી, 1, 2, 3, 4 એવી રીતના. 1 ઉપર આવે તો 5 મિનિટ, 2 ઉપર આવે મોટો કાંટો તો 10 મિનિટ, બરાબર. તો આ રીતનું તમારે ઘડિયાળ ગણિતમાં શીખવાડ્યું હતું તે મુજબ આમાં પણ સમય લખવાનો છે. તો પહેલી ઘડિયાળમાં જુઓ, નાનો કાંટો કેટલા ઉપર છે? તો 11 અને 12ની વચ્ચે છે, બરાબર, એટલે બરાબર 12 વાગ્યા નથી. અને મોટો કાંટો ક્યાં છે? તો 8 ઉપર છે. તો આપણે અહીંયાથી મિનિટો ગણીશું. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, 35 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ, 30 મિનિટ, 35 મિનિટ અને 40 મિનિટ. તો કેટલા વાગ્યા કહેવાય? 11 અને 40 મિનિટ, બરાબર. ચાલો એના પછી બીજા નંબરની ઘડિયાળ છે. તો મેં તમને હમણાં કીધું હતું કે મોટો કાંટો બરાબર 12 ઉપર હોય, નાનો કાંટો જે અંક ઉપર હોય એટલા વાગ્યા કહેવાય. તો અહીંયા કેટલા વાગ્યા છે? બરાબર 3 વાગ્યા કહેવાય, બરાબર. ચાલો એના પછી આગળની ઘડિયાળ જોઈશું, ત્રીજા નંબરની. એમાં જુઓ, નાનો કાંટો 3 અને 4ની વચ્ચે છે અને મોટો કાંટો ક્યાં છે? 6 ઉપર. મેં તમને હમણાં મિનિટ જોતાં શીખવાડી કે આમાં 12 પછી 1 ઉપર આવે તો 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ અને 30 મિનિટ. એટલે આપણે સમય જોવાનો નાના કાંટા પછીનો. તો 3 પછી છે નાનો કાંટો, એટલે 3 વાગ્યા અને 30 મિનિટ થઈ કહેવાય, બરાબર. ચાલો અહીંયા ચોથા નંબરની ઘડિયાળમાં નાનો કાંટો 4 ઉપર છે અને આ મોટો કાંટો 12 ઉપર છે, તો બરાબર 4 વાગ્યા કહેવાય, બરાબર. ચાલો હવે એના પછી આગળની ઘડિયાળ જોઈશું, પાંચમા નંબરની. તેમાં જુઓ, 4 પછી એટલે કે 4 અને 5ની વચ્ચે નાનો કાંટો છે અને મોટો કાંટો 6 ઉપર છે. અગાઉની ઘડિયાળમાં મેં તમને કીધું હતું, બરાબર, 5 મિનિટ, 10, 15, 20, 25 અને 30. અને અહીંયા આગળ જોવાનું, નાનો કાંટો કોના પછી છે? 4 પછી છે, એટલે કે 4 વાગ્યા છે અને 30 મિનિટ થઈ છે, બરાબર. ચાલો એના પછી છઠ્ઠા નંબરની ઘડિયાળ. તો એમાં નાનો કાંટો જુઓ, 4 પછી ખસેલો છે, 5 ઉપર હજી આવ્યો નથી, બરાબર, અહીંયા સુધી આવેલો છે, અહીંયા સુધી આવ્યો નથી. એટલે કે 4 વાગ્યા છે ને, મિનિટ કેટલી થઈ છે? તો 5, 10, 15, 20, 25, 30, 35, 40 અને 45. તો 4 વાગ્યા છે અને 45 મિનિટ, એટલે કે 4:45 થયા કહેવાય, બરાબર. તો બાળમિત્રો, અહીંયા આગળ તમારી બધી ઘડિયાળો પણ 1 થી 6 પૂરી થઈ છે, બરાબર. હવે જુઓ એના પછીની આગળની 7મા નંબરની ઘડિયાળ, બરાબર. ચાલો 7મા નંબરની ઘડિયાળ આપણે જોઈશું. તેમાં જોઈએ સમય
કેટલા વાગ્યા છે? તો એમાં જુઓ, નાનો કાંટો 9 ઉપરથી ખસ્યો છે અને 9 અને 10ની વચ્ચે છે, બરાબર? તો અહીંયા આગળ કેટલો સમય લખવાનો? 9 વાગ્યા છે અને મિનિટ કેટલી થઈ છે? 5, 10, 15, 20, 25 અને 30. તો 9 અને 30, બરાબર. ચાલો એના પછી 8માં નંબરની ઘડિયાળ જોઈશું આપણે. તો એમાં જુઓ, નાનો કાંટો ક્યાં છે? 9 ઉપર છે અને મોટો કાંટો 3 ઉપર છે, બરાબર. 5, 10 અને 15. તો 9 વાગ્યા છે અને 15 મિનિટ થઈ છે, બરાબર. ચાલો એના પછી આગળની 9માં નંબરની ઘડિયાળ જોઈએ. તેમાં જુઓ, નાનો કાંટો કેટલા ઉપર છે અને મોટો કાંટો કેટલા ઉપર છે? તો મોટો કાંટો કેટલા ઉપર છે? 2 ઉપર અને નાનો કાંટો 10 ઉપર છે. તો અહીંયા આગળ લખવાનું 10 અને 10, બરાબર. કેટલો સમય થયો છે? 10 અને 10 મિનિટ. 10માં નંબરની ઘડિયાળમાં બરાબર 10 વાગ્યા છે, કારણ કે આ મોટો કાંટો 12 ઉપર છે, નાનો કાંટો 10 ઉપર છે, એટલે બરાબર 10 વાગ્યા કહેવાય, બરાબર. ચાલો એના પછી આગળની ઘડિયાળ 11માં નંબરની જોઈએ આપણે. તો એમાં 11 અને કેટલી મિનિટ થઈ કહેવાય? 20 મિનિટ. નાનો કાંટો ક્યાં છે? તો નાનો કાંટો 11થી થોડો ખસેલો છે, બરાબર. 11 વાગી ગયા છે અને ઉપર 5, 10, 15 અને 20 મિનિટ થઈ છે, બરાબર. 11 અને 20 મિનિટનો સમય બતાવે છે. 12માં નંબરની ઘડિયાળ, તો એમાં મોટો કાંટો બરાબર 12 ઉપર છે, નાનો કાંટો 9 ઉપર છે, એટલે બરાબર 9 વાગ્યા કહેવાય, બરાબર. ચાલો પ્રશ્ન નંબર 3 અહીંયા પૂર્ણ થાય છે. હવે પ્રશ્ન નંબર 4 બ પૂર્ણ થાય છે. હવે આગળ આપણો પ્રશ્ન નંબર 4 ક આવ્યા. ગણતરી કરી હિન્દી અંક લખો, બરાબર. અહીંયા આગળ ગિનતી તમારે કરવાની, ચિત્ર ગણવાના છે અને હિન્દીમાં એકડા લખવાના છે. તો અહીંયા ચિત્રો આપણે ગણીએ, કેટલા ચિત્રો છે? તો તમે કહેશો 1, 2, 3. હિન્દીમાં બોલવાનું એટલે આપણને લખતા આવડે, તો હિન્દીમાં 3 આ રીતના લખાય, બરાબર. ગુજરાતીમાં લખવાનું નહીં. ચાલો એના પછી આગળનું જોઈએ આપણે. તો એમાં જુઓ, બીજા નંબરનું ચિત્ર છે. તો આપણે ચિત્રો ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો અહીંયા લખવાનું 10, બરાબર. ચાલો બોલનું ચિત્ર કેટલું છે? 1 છે, એટલે આપણે લખવાનું 1. ચાલો ચોથા નંબરનું ચિત્ર 1 અને 2, તો આમ લખવાનું 2, બરાબર. ચાલો આગળનું 5માં નંબરનું ચિત્ર આપણે જોઈશું અને ગણતરી કરીશું. 1, 2, 3, 4 અને 5. તો અહીંયા લખવાનું 5, બરાબર. ચાલો છઠ્ઠા નંબરનું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો 9 કેવી રીતના લખાય? આવી રીતના, બરાબર. ચાલો 7માં નંબરનું ચિત્ર આપણે જોઈશું અને ગણીશું. તો એમાં 1, 2, 3, 4, 5, 6, 7. તો 7 કેવી રીતના લખવાના? આમ, બરાબર. ચાલો 8માં નંબરનું ચિત્ર 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, બરાબર. તો આ રીતના 8 લખવાના છે. ચાલો 8માં નંબરના ચિત્ર પછી આગળ 9માં નંબરનું ચિત્ર. તો એમાં જોઈએ કેટલા કપ છે. 1, 2, 3, 4. તો આમ લખવાનું 4. ચાલો 10માં નંબરનું ચિત્ર ગુલાબનું છે. તો આપણે ગણીશું 1, 2, 3, 4, 5 અને 6, બરાબર. તો અહીંયા લખવાનું 6. પ્રશ્ન નંબર 4 અહીંયા પૂરો થાય છે, બરાબર. હવે આગળ આપણે પ્રશ્ન નંબર 5 તરફ જઈશું, એનો અભ્યાસ કરીશું. તો 5માં પ્રશ્નમાં શું કીધું છે? વાક્યો વાંચો અને જોઈને લખવાના છે સુંદર અક્ષરે, બરાબર. અહીંયા હું વાક્ય વાંચું છું, તમારી પરીક્ષામાં એના જેવા જ લખવાના છે.
રમા આમ ખા, રમા આમ ખા, આ રીતનું તમારે લખવાનું છે. બીજા નંબરનું આશા પાઠ યાદ કર. ત્રીજો નંબરનું કિરણ ઇમલીલા, તો તમારે પણ કિરણ ઇમલીલા આ રીતના લખવાનું છે. બરાબર, અલ્પવિરામને બધું કરવાનું છે. ચોથા નંબરનું વિજયા સિતાર બજા. પાંચમું વસીમ ઘડી પહન. છઠ્ઠું રાજુ કાજુ ખા. સાતમા નંબરનું કુસુમ મુખ સાફ કર. આઠમા નંબરનું વાક્ય મેં એનક પહેનતા હું. બરાબર, તમારે પણ નીચે આ રીતનું લખવાનું છે, મેં એનક પહેનતા હું. બરાબર, નવમા નંબરનું કૌવા ઉડ ગયા, તો તમારે પણ લખવાનું કૌવા ઉડ ગયા. દસમા નંબરનું મેરા સ્કૂલ અચ્છા હે. બરાબર, અગિયારમા નંબરનું ગંગા પતંગ ઉડાતી હે. બારમા નંબરનું ચાંદ રાત કો નિકલતા હે. તેરમા નંબરનું વાક્ય અનિલને બસકા ટિકટ લીયા. તો બાળમિત્રો, આ રીતના વાક્યો વાંચતું જવાનું છે. સુંદર અક્ષરે, અલ્પવિરામ, પૂર્ણવિરામ એ બધું આવતું હોય, બધું મૂકીને એના જેવું જ લખવાનું છે. પ્રશ્ન પાંચ બ, ઉદાહરણ મુજબ શબ્દ બનાવો અને લખો. બરાબર, અહીંયા આગળ ઉદાહરણ તમને આપી દીધેલું છે. જુઓ, પહેલા નંબરમાં અહીંયા બ લખેલો છે, પછી સામે ગુલા, બતક, બરસાત અને બકરી. બથી શરૂ કરવાના છે. બરાબર, અહીંયા આગળ લખેલું છે, બથી શરૂઆત પહેલાં બગુલા કરીને કરી છે. પછી બીજા નંબરનું શું લખવાનું તમારે, બ ત ખ, બ ત અને ખ. ચાલો ત્રીજું, બ ર સા ત. ચોથા નંબરનું બકરી, બ ક રી. આ રીતના નીચે પણ તમને બીજા આપેલા છે શબ્દો. બરાબર, એ તમારે લખવાના છે. તો એમાં પહેલું છે ક છું અને આ બાજુ ગોળ આપેલું છે, એટલે શું લખશે તમારે, કછુઆ. બરાબર, ચાલો એના પછી મછું આપેલું છે અને ગોળ રાઉન્ડમાં આ આપેલું છે, એટલે મ છુ આ. ત્રીજું બટુ આપેલું છે અને ગોળમાં આ આપેલું છે, તો શું લખવાનું તમારે, બ ટુ આ. બરાબર, ચાલો એના પછી મહું આપેલું છે, એના પરથી મ હું આ. પ્રશ્ન નંબર પાંચ ક, ઉદાહરણ પ્રમાણે લખો. તો ઉદાહરણમાં બહનનું બહેને બહુવચન કરેલું છે. તો અહીંયા આગળ તમારે પણ લહેરનું શું લખવાનું, લહેરે. બરાબર, લ હે રે માથે મીંડું કરવાનું છે, લ હ રે. પછી કી તા બ, તો કી તા બે. બરાબર, ચાલો એના પછી કિરણ, તો કિરણે. રાત, તો રા તે. પાંચમા નંબરનું સડક, તો સ ડ કે. છઠ્ઠા નંબરનું બાતે. સાતમા નંબરનું પેન્સિલ, તો પેન્સી લે. બરાબર, આઠમા નંબરનું ભેંસ, તો ભેંસે. નવમા નંબરનું ગાય, તો ગાયે. બરાબર, ચાલો દસમા નંબરનું નહર, તો નહેરે. આ રીતનું એક વચન આપેલું હોય ને તમારે બહુવચન લખવાનું છે ઉદાહરણ પ્રમાણે. તો અહીંયા આગળ આપણું હિન્દીનું એસાઇનમેન્ટ પણ પૂર્ણ થાય છે અને આજનો અભ્યાસ પણ અહીંયા પૂર્ણ થાય છે. તો બાળમિત્રો, પ્રશ્ન ત્રણ અને ત્રણ ચાર અને પાંચ એ પણ તમારે નોટબુકમાં સુંદર અક્ષરે પ્રશ્ન એક અને બેની નીચેથી જ લખવાનો છે. બરાબર, પ્રશ્ન એક અને બે ના લખ્યો હોય તો એ પણ તમારે
લખી કાઢવાનો. ચાલો આવજો.